वंदे श्री हरि कृष्ण राज चरणम्। सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् मूर्तिप्रदं दामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 12 जानुआरी 2021 मंगलवार लोहधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला तमाम लोहधाम परिवारवासियों ने इत्थी जय स्वामीनारायण, जय स्वामीनारायण। कथा अंतर्गत अपने जोयु के ए मुकुंद राज अमरेली में जई मूलदासजी महाराज ने दर्शन अभ्यास
મૂળદાજી મહારાજ દ્વારા હાથીરામ અને જદુરામને મુકુંદની વિશે ભલામણ ગોલકમાં સીધાવ્યા. મૂળદાજી મહારાજ થોડા મહિનાઓ પછી બાઈ રતનબાઈએ પંચભૌતિકનો દેહ ત્યાગ કર્યો. તેનાથી અતિશય દુઃખને પામેલા રાધાદેવી વીત્યો વર્ષ ઘણું એ તો દુખે રાધા કેટલા આસો ને લોખે વીત્યો વર્ષ ઘણું એ તો દુખે રાધા કેટલા આસો ને લોખે પાણપતિ છે મહાન જ્ઞાની પાણપતિ છે મહાન જ્ઞાની ઘણું સમજાવી રાખે છાની વળી કહી હરિના ચરિતા તેનું દુઃખ ભાંગે છે ખચિત વળી કહી હરિના ચરિત તેનું દુઃખ ભાંગે છે ખચિત એ રાધાબાઈને માતા રતનબાઈનું અતિશય દુઃખ અતિશય વિલાપ કરવા લાગ્યા છે. એ દુઃખ નહોતું વિસરાતું ત્યારે એમને આનંદરામ વિપ્ર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે દેવી આપણી પર બહુ માતાનો ઉપકાર હતો, અંતે ભગવાનની જેવી ઈચ્છા હોય ને એવું થતું હોય છે. માટે દેવી આપણે તો એ સુખમાં રહેવાનું હોય કે માતાએ જે સંસ્કાર આપ્યા છે, ગુરુદેવે જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારનું જતન કરી રાખીએ, એ મોટા મોટું સુખ અને એમના સંસ્કારમાં જેટલા લાંછન લાગે એના સંસ્કાર જેટલા ન પાળી શકીએ એટલું જ હોવું જોઈએ. દેવી તમે મારી વાતને સાંભળો. એવી રીતે આનંદરામ વિપ્ર ભગવાનના ચરિત્ર કહી રાધાદેવીનું દુઃખ વિસારે છે. થોડા વર્ષો પછી એ દુઃખ વિસરાઈ જાય છે. અને ત્યાં રાધાદેવીને ગર્ભ રહે છે. એમ વીત્યા વર્ષ ઝોકાઈ રાધા થયા બાળા તણા માઈ એમ વીત્યા વર્ષ ઝોકાઈ રાધા થયા બાળા તણા માઈ તેનો ઉત્સવ સુંદર થયો માત આનંદન જાય કહ્યો. રાધાદેવી ગર્ભવતી બન્યા છે અને 9 મહિના પછી આનંદરામ વિપ્રાને ઘેર રાધાદેવી થકી એક બાળાનો જન્મ થાય છે. કેતા એ મુકુંદરાજ જે પુત્ર મુકુંદ છે એમના બહેન.
એ બાળાનો જન્મ થાય છે રાધાદેવી થકી, એમનું પણ જેવી રીતે મુકુંદના વિધિ કરવામાં આવ્યા હતા નાનપણમાં કુમાર અવસ્થામાં, એવા તમામ વિધિ એ બાળાના કરવામાં આવ્યા અને એમનું નામાકરણ કરવામાં આવ્યું ધનબાઈ. એ મુકુંદના બેનનું નામ શું હતું? ધનબાઈ હતું. અને એ ધનબાઈનો જન્મ થયો એનો પણ જેવી રીતે મુકુંદરાજનો પુત્ર મુકુંદરાજનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો એવી રીતે પણ બાળા ધનનો પણ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. રાખ્યું નામ રૂડું ધનબાઈ, રાશિ ધના જોયે સુખદાઈ. શું નામાકરણ કરવામાં આવ્યું? ધનબાઈ નામાકરણ કરવામાં આવ્યું, ધનબાઈ. આ પ્રસંગ સાગરમાં પણ નોંધ લેવાય છે. એ સાગરમાં જ્યારે પૂર્વ વૃત્તાંત મુક્તાનંદ સ્વામીનું 18મા પૂર્વમાં આવે છે એમાં કૌંસમાં લખેલું છે સંશોધિત આધારે કે મુકુંદ દાસના બહેનનું નામ ધનબાઈ હતું અને એમને એક ભાઈ પણ હતા. શું હતું? વલ્લભદાસ. લખી રાખજો આપ ખાસ જાણ માટે, સ્વામીના ભાઈનું નામ શું હતું? વલ્લભદાસ. અને એમના કુળમાં અમરાપુરમાં પૂછવામાં આવે છે તો વાલભાઈ, વાલદાસ. એટલે તમને ખ્યાલ છે થોડાક વર્ષો જાય થોડુંક નામાકરણમાં થોડુંક થોડુંક સાગરમાં વલ્લભદાસ લખવામાં આવ્યું છે અને બહેનનું નામ ધનબાઈ છે. અર્થાત એ આનંદરામ વિપ્ર અને રાધાદેવીને ત્રણ સંતાન હતા. એમાં મુખ્ય કોણ હતા? મેન મોટા મુકુંદાસ મુખ્ય હતા, પછી ધનબાઈ અને વલ્લભદાસ. એવી રીતે એ ધનબાઈનો જન્મ થયો, એમનું પણ રાશિ જોઈ નામાકરણ કરવામાં આવ્યું અને પણ ધીરે ધીરે જે મુકુંદરાજ મોટા થતા હતા તે 5 વર્ષના થયા, 6 વર્ષના થયા અને મુકુંદાસના 7 વર્ષના થયા. કેટલા? 7મા વર્ષે પ્રવેશ કર્યો અને આનંદરામ વિપ્રને હવે થવા લાગ્યું કે હવે મારે તો મુકુંદના આવતા વર્ષે તો ઉપવિત સંસ્કાર કરવા પડશે, ઉપવિત સંસ્કાર કરવા પડશે. એટલે આનંદરામને બાળ મુકુંદનો યજ્ઞ પવિત સંસ્કાર કરવાની ઈચ્છા થઈ, ઈચ્છા થઈ, ઈચ્છા થઈ. વળી મુકુંદના 7 વર્ષ થયા ત્યારે પિતાએ ધરી હર્ષ, વળી મુકુંદના 7 વર્ષ થાય ત્યારે પિતાએ ધરી હર્ષ, કર્યો ઉપવિત સંસ્કાર ત્યારે એમાં ખામી ન રાખી લગાર, વળી મુકુંદના 7 વર્ષ થયા ત્યારે પિતાએ ધરી હર્ષ. હવે આનંદરામને ઈચ્છા થઈ છે કે મારે મારા પુત્ર મુકુંદના ઉપવિત સંસ્કાર કરવા જોઈએ એવી ઈચ્છા થઈ. તેથી જરૂરી સામગ્રી દૂર દેશથી પણ ઉદાર મનથી વિપ્ર સંપાદન કરવા લાગ્યા. આનંદરામે જ્યોતિષ શાસ્ત્રને જાણનારા વિપ્રોને બોલાવી એમનું શ્રેષ્ઠ પૂજન કરવાનું, અર્થાત કુમકુમથી પુષ્પથી વસ્ત્રથી દક્ષિણા વડે એમનું પૂજન કર્યું અને એ બ્રાહ્મણો આગળ
આનંદ રામે શ્રીફળ મૂક્યું. શ્રીફળ મૂકીને આનંદરામ પૂછવા લાગ્યા જ્યોતિષકારોને કે મારે મારા પુત્રના ઉપવિત સંસ્કાર કરવા છે, તો આપ એનું શુભ મુહૂર્ત અમને જણાવો જણાવો. ત્યારે એ જ્યોતિષકારોએ કીધું કે આનંદરામ, આપનો પુત્ર હવે થોડાક જ મહિનામાં કેતા 7મું વર્ષ પૂર્ણ થશે અને 8મા વર્ષમાં પ્રારંભ કરવાના છે, તો થોડાક જ મહિનામાં એની કુંડળી બતાવે છે કે ઉપવિત સંસ્કાર આ તારીખે કરી શકાય. ત્યારે જ્યોતિષકારના કહેવા પ્રમાણે એ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું અને એ આનંદ રામે એ મુહૂર્તને સ્વીકારી અને ત્યારબાદ આનંદ રામે સંબંધીજનોને, જ્ઞાતિજનોને અને મિત્રોને અને સરહદજનોને ઉપર મંગળ પત્રિકાઓ લખાવી. આ બધા રિવાજ છે, જે રિવાજ છે ઉપવિત સંસ્કાર કરવા. કુમાર અવસ્થા હોય, પૌગંડ અવસ્થા હોય ત્યારે કઈ કઈ વિધિ કરવી, એ બધી વિધિઓ છે. આ વિધિઓ કરવામાં આવતી હતી પૂર્વે અને આજે પણ એવી સાંસ્કૃતિક પરંપરાઓ રહી છે. આપણે જોઈએ તો ખ્યાલ આવે. એટલે એ આનંદરામ વિપ્રયે પુત્ર મુકુંદના ઉપવિત સંસ્કારો માટે પત્રિકાઓ દેશાંતરો લખી. અથોપનીતિમ તનસ્ય વિપ્રો વિધાતુમ અતિ ઉત્સુક માનસ. જે હર્ષથી પામે હતા એવા જે આનંદરામ, એને બસ એક જ અહો આનંદ હતો કે મારા દીકરાના ઉપવિત સંસ્કાર હવે થવાના છે. એના આનંદમાં સંબંધીજનોને પત્રિકાઓ લખવા લાગ્યા અને પત્રિકાઓ લખીને જે સંબંધીઓજનો હતા, ગામવાસીઓ હતા, જે પંડિત ધરો હતા, બધા જ એક જ ઉત્કંઠા ધરાવતા હતા કે અમારે અનાદિ મુક્તરાજના દર્શન કરવા છે. કેમ કે બધા તો એક જ રાહ જોતા હતા, શું અમારે તો મુકુંદના દર્શન કરવા છે. પણ આ તો આનંદ રામે બધાને પોતપોતાના ઘેર તો મોકલવા જ પડે ને, કે બધાને ઘેર હાચવા તો ક્યાં રાખવા બધાને. બહુ બસ બધાને એક જ હતું કે અમારે મુકુંદના દર્શન કરવા, અમારે મુકુંદના દર્શન કરવા. અને એમાં યજ્ઞો પવિત્રનો સમય આવી ગયો અને બધાને પત્રિકાઓ આનંદના વિપ્રય મોકલી અને ઉત્કંઠા ધરાવતા સર્વે સંબંધી જૂનો સામગ્રીથી ભરેલા ગાડા, રથ, ઘોડા, શિબિકા વગેરે અનેક વાહનો લઈને પોતાના મિત્ર હોય, પુત્ર હોય, કલત્ર હોય, એ બધા જ કોના ભવનમાં પધાર્યા? આનંદરામ વિપ્રના ભવનમાં પધાર્યા. અને આનંદરામે પણ યથાયોગ્ય અતિથિઓની યથાયોગ્ય સંભાવના કરી, પરિચર્યા કરી. અને આનંદરામના પણ અંતરમાં એક જ મુકુંદના યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવનો અનેરો આનંદ ઉઠતો હતો. એના માટે આનંદરામે પણ ઘણી બધી સામગ્રીઓ પહેલેથી જ સંપાદન કરવા લાગ્યા હતા. નવા નવા વસ્ત્ર, આભૂષણો બધા જ ભેગા કરવા લાગ્યા હતા. આનંદરામે શ્રેષ્ઠ દૂતો દ્વારા દેશ દેશાંતરથી બ્રાહ્મણોને સન્માનપૂર્વક તેડાવ્યા. કોઈ ઉત્સવમાં ચાર વેદને જાણનારા જ્ઞાતા હતા, કોઈ પુરાણને જાણનારા આવ્યા હતા, કોઈ મીમાંસાદી શાસ્ત્રને જાણનારા આવ્યા હતા, કોઈ કવિઓ હતા. પણ બધા જીપુરો કેવા હતા? સુશીલ સ્વભાવના હતા. અને એ આનંદરામને વિપ્રના ઘેર આ બધા જ પધારે ને ત્યારે કીર્તન ભક્તિની રમઝટો બોલતી હતી. રાત્રિ દિવસ અનેક પ્રકારના વાજિંત્રોનો મંગલ ધ્વનિ થવા લાગ્યો. આખા અમરાપુર ગામમાં મંગલ ધ્વનિ છવાઈ ગયો હતો.
એ આનંદરામના ભવનમાં પણ સમુદાયથી ભેળ થયેલી નારીઓ પણ બધા મનોહર મંગળ ગીતો ગાવા લાગતી હતી. પછી તો જે બ્રાહ્મણ હતા, જે યજ્ઞોપવિત સંસ્કાર કરાવવાના હતા મુકુંદરાયના, એ મુકુંદને બોલાવી બીજા દિવસે સુમારે સવારના પ્રાતકાળે આનંદરામે અને જ્યોતિષકાર જે હતા બધા જ મહેમાનો બધા ભેગા થઈ આનંદરામને મુકુંદને બોલાવ્યા કે ચાલો મુકુંદ, આજે આપના યજ્ઞોપવિત સંસ્કાર છે, કેતા ઉપવિત સંસ્કાર છે. એટલે આનંદરામે એ મુકુંદની કેડમાં કટિસૂત્ર બાંધ્યું. શું બાંધ્યું? કટિસૂત્ર. તમને ખ્યાલ હશે કટિસૂત્ર જોયું છે બધા? કટિસૂત્ર બાંધ્યું. યજ્ઞોપવિતમ નવતંતુ શુદ્ધમ કારપાસકમ સ્વ ત્રિગુણમ દદાતિ. આનંદરામ વિપ્રયે એ મુકુંદની કેડમાં કટિસૂત્ર બાંધ્યું, કોપિન ધારણ કરાવી અને કપાસના તંતુથી રચેલ નવતંતુ અને ત્રણ સૂત્રવાળી શ્વેત રંગની યજ્ઞોપવિત મુકુંદને ધારણ કરાવી. કે તો જનોઈ એ ત્રણ આંગળીની હોય, ત્રણ છેડા હોય એના તંદોરાની હોય. અગ્ને વ્રત પતે વ્રતમ ચરિષ્યામી ઇત્યાદિ મંત્રો વડે એ બ્રાહ્મણોએ ઘીની પાંચ આહુતિથી હોમ કર્યો. હોમ કરીને પછી એમને ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા. અને ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે બધી જગ્યાએ મંગળ વાતાવરણ છવાઈ ગયું. અને વાતાવરણ છવાઈ ગયું અને જ્યારે એ મુકુંદના ઉપવિત સંસ્કાર થયા ને ત્યારે આનંદરામના હૃદયમાં ખૂબ આનંદ છવાઈ ગયો. અને જ્યારે બ્રાહ્મણે કીધું મુકુંદને કે આપ હવે પિતાના આશીર્વાદ લેવા જાઓ, ત્યારે એ મુકુંદ આનંદરામના આશીર્વાદ લેવા જાય છે. ત્યારે આનંદરામ કહે છે કે હે પુત્ર સાંભળો, તમે નિરંતર પ્રાત સમયે તેમજ સાયં સમયે સમિધ ગ્રહણ કરો. શું? સમિધ ગ્રહણ કરો, અથવા તો એકમાત્ર સાયંકાળના સમયે સમિધ ગ્રહણ કરો. બીજું બેટા સાંભળ, નિરંતર ભોજન પહેલા અને પછીના સમયે અપોષણ વિધિ કરો. અને ત્રીજું, હે મુકુંદ પુત્ર, દિવસની નિંદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરો અને સંતો અને બ્રાહ્મણોની સેવા કરો. તમે તમારું જીવન સેવા પરાયણ બનાવજો. અને આનંદરામના કહેવાથી ત્યારે મુકુંદરાજ મંદ મંદ હસતા હતા. શું કરતા હતા? હસતા હતા. અને ત્યારે કીધું કે હે પિતા, આપ જેમ કહેશો ને એમ હું કરીશ. શું કીધું? આપ જેમ કહેશો પિતા એમ હું કરીશ, આપના વચનને હું ધ્યાનમાં રાખીશ. અને આવું જ્યારે બોલ્યા ને મુકુંદરાજ, ત્યારે સંબંધીજનો બધા જ ગામવાસીઓ અને રાધાદેવી ખૂબ રાજી થયા. કારણ કે એના સંસ્કાર જોઈને રાજી થયા. એ કાલી ઘેલી ભાષા બોલતા હતા ને, બહુ રાજી થયા બધા. હર્ષ પામ્યા, થાય કે ન થાય, 7 વર્ષનું બાળક હોય અને પિતાની આજ્ઞાને શિરે ધરાવે તો શું માતા પિતા રાજી ન થાય? સંબંધીજોને શું રાજી ન થાય? રાજી થાય છે. આવી રીતે પિતા આનંદરામે મુકુંદને ધર્મનો ઉપદેશ આપ્યો અને બ્રહ્મ ગાયત્રીનો પણ મંત્રનો ઉપદેશ આપ્યો. વિધિના દાતા એવા ગુરુએ મુકુંદના કટી પ્રદેશમાં મૂંજના ઘાસની સૂક્ષ્મ અને કોમળ તેમજ ત્રેવડી એટલે તીવડી મેખલા ધારણ કરાવી.
બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. ગુરુએ જે ધર્મ આનંદરામ વિપ્રને કહ્યા હતા એ તમામ ધર્મ મુકુંદને સમજાવ્યા એ કયા ધર્મ હતા? તો સૌ પ્રથમ મુકુંદને આનંદરામ કહેતા કે બેટા, મને જે ગુરુદેવ સંસ્કાર આપ્યા છે, મને જે ધર્મ સમજાવ્યો છે એ હું તને સમજાવું છું. સાંભળ બેટા, સૌ પ્રથમ ક્રોધાનૃતે વરજય મૈથુનમ ચ યદષ્ટધા વૈ પ્રતિષિદ્ધમ અસ્તિ. હે પુત્ર, સાંભળો, તમારે પાપાચારમાં પ્રેરણા સિવાયના જે વિદ્યા ગુરુ હોય, અર્થાત કહેતા જે પાપાચારી ન હોય, જે પાપનું આચરણ ન કરતા હોય, જે અસત પુરુષ કહેવાય એવા નહીં, પરંતુ જે સત્પુરુષ હોય, જે વિદ્યાનું જ્ઞાન આપતા હોય અને જેના સદવર્તનમાં સદવિદ્યાયુક્ત હોય, જેના જીવનમાં એવા વિદ્યા ગુરુના વચનમાં નિષ્ઠાથી નિરંતર તમારે વર્તવું. ક્રોધાન રીતે વરજય, ક્રોધનો ત્યાગ કરવો. બેટા મુકુંદ, સાંભળો મારી વાત. એક બાજુ સામે મુકુંદરાજ બેઠા છે, એમની સામે પિતા આસન નાખીને બેઠા છે. એ ગુરુ કેમ શિષ્યને ઉપદેશ આપે, એમ એક આનંદરામ એક પુત્ર મુકુંદને ઉપદેશ આપવા લાગ્યા છે કે બેટા સાંભળો, ક્રોધ જીવનમાં ના કરશો તમે. બીજું, સત્પુરુષના વચનને ક્યારે ઠોકરાવશો નહીં, કહેતા નિષ્ઠાથી વર્તજો. ત્રીજું, ક્યારેક ગ્રામ્ય વાર્તા ના કરતા. શું કીધું? ગ્રામ્યમ તુ ગીતમ ત્યજ નર્તનમ ચ વાદ્યાની ગંધાદી અનુલેપનમ ચ. બેટા મુકુંદ, ક્યારેક ગ્રામ્ય વાર્તા તમે ના કરતા, લૌકિક નાચ ગાનમાં તમે ન ભળતા ક્યારે અને ન કરતા. અને હે પુત્ર, ક્યારે ગુરુની સમીપે તમે જાઓ ને, ત્યારે ઉચ્ચા આસને ક્યારે બેસવું, ક્યારે ન બેસવું. અને માં કુરુ કેશ વાપ, કાસકાથી કેશ ઓળવા નહીં. આ બધા ઉપદેશ આપ્યા કે મને જે શીખવાડો ને ગુરુદેવ, એ હું તમને જણાવું છું કે ક્યારે ગુરુને સમીપે ઊંચે આસને બેસવું નહીં, કાસકાથી કેશ ઓળવા નહીં, ધરતી પર લેખન કરવું નહીં અને પિતૃ મરણાદિ કારણ વિના મુંડન કરાવવું નહીં. અને બીજું બેટા, મધ્યમ ચ માસમ સ્પર્શ ન પચિત, ક્યારે મધ્ય માસનો સ્પર્શ પણ કરવો નહીં, ક્યારે ન કરો. અને ક્યારે બેટા સાંભળ મુકુંદ, કોઈની નિંદા ના કરતો જીવનમાં. શું કીધું? કોઈની નિંદા ના કરતો. હિંસામ તું વાચાપી ન કસ્યચિત્વમ જંતો તથા સ્વસ્ય ચ મુક્તયેપી. કુર્યાહ કુસંગમ ન ચ પુત્ર, ભૂમૌ ન ભોજનમ ક્વાપી ચ કાંસ્ય પાત્રે. બેટા મુકુંદ, ક્યારે કોઈ દિવસ કોઈની નિંદા ના કરતો અને કોઈ પણ જીવની વચનથી પણ તું હિંસા ન કરતો અને પોતાની મુક્તિને અર્થે પણ તીર્થમાં આત્મહત્યા ન કરવી. હે મુકુંદ, ક્યારે આત્મહત્યા ન કરવી? અને ક્યારે પુત્ર મુકુંદ, કુસંગ જીવનમાં ન કરતા અને કાસાના પાત્રમાં ભોજન ન કરવું, કારણ કે તમે હવે એક બ્રહ્મચારી છો. એટલે કે બાળક એ બ્રહ્મચારી હોય, તમને ઉપવિત સંસ્કાર ધારણ કરાવવામાં આવ્યા છે. તો હમણાં તમારે કઈ કઈ વાતનું
ધ્યાન રાખવું જોઈએ જીવનમાં, એ તમને કહું છું. ગ્રામ્ય વાર્તા ન કરવી, ક્રોધ ન કરવો, સત્પુરુષનો સંગ કરવો, મધ્ય માસમાં ક્યારેય લેવાવું નહીં, ક્યારેય કોઈની હિંસા ન કરવી, અને ક્યારે બેટા મુકુંદ જુગાર છે, તાંબુલ છે, પાન બીડું છે, એનું ક્યારે ગ્રહણ ન કરવું, એનું સેવન ન કરવું, કેતા એનો ત્યાગ કરવો. ભાગ છે, ભાંગ, ભાંગ છે, મદિરા છે, એ વગેરે પીણા ન કરવા, અને લસણ છે એ વગેરે અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું. અને બેટા સાંભળ, ગાય, બ્રાહ્મણ, તીર્થ, દેવતા અને સાધુ અને પતિવ્રતા અને સતશાસ્ત્રની ક્યારેય નિંદા ન કરવી. શું કીધું? શું કીધું? ગાય, ગો, વિપ્ર, તીર્થા, મરે સાધુ, સાધી, સતશાસ્ત્ર નિંદા કુરુમાં કદાચિત. ગો એટલે ગાય, વિપ્ર એટલે બ્રાહ્મણ, તીર્થ જાણીએ જ છીએ, અમર એટલે દેવતા, સાધુ એ પણ જાણીએ છીએ, સાધુ એટલે પતિવ્રતા નારી, અને સતશાસ્ત્ર, એને ક્યારે બેટા મુકુંદ તું નિંદા ના કરતો અને એમાં ક્યારેય પડતો પણ. અને બેટા સાંભળ પુત્ર, કૌપિન, કટિસૂત્ર, મેખલા, મૃગચર્મ, આ યજ્ઞોપવિત, આ દંડ અને કમંડળું અને ભિક્ષા પાત્ર માટે એ જે પાત્ર, એટલા વાના તારે નિત્ય ધારણ કરવા. શું કીધું? એટલા ધારણ કરવા. અને બીજું સાંભળ, દરરોજ સંધ્યા વંદન કરવાનું ભૂલતો નહીં. સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, હોમ, સ્વાધ્યાય, આ બધું પિતૃ વગેરેનું તર્પણ ક્યારેય ભૂલતો નહીં. આ નિત્ય કરજે તું. જે મને ગુરુદેવ સંસ્કાર આપ્યા છે, જે મને ધર્મ સમજાવ્યો છે, એ હું તને ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ ધર્મને તું જાણી રાખજે, જાણી રાખજે, જાણી રાખજે. આવી રીતે આનંદરામ વિપ્રએ બાળ મુકુંદને સદબોધ આપ્યો, સદબોધ આપ્યો, અને મુકુંદરાજે પિતાના ઉપદેશને શિરે ધરાવી અને વર્તનમાં ગ્રહણ કર્યો અને પિતાને કહ્યું, હે પિતા, આપ જેમ કહેશો એમ હું અવશ્ય કરીશ. આપના દ્વારા જણાવેલો જે ધર્મ, એનું પાલન અવશ્ય હું કરીશ. કારણ કે આપને જે ગુરુદેવ સંસ્કાર આપ્યા છે, એ સંસ્કાર આપે મને શીખવાડ્યા છે, એ ધર્મનું જતન કરીને અવશ્ય રાખીશ. અને ત્યારે એ આનંદના વિપ્ર અને બ્રાહ્મણો, પંડિત, ધરો, ગામવાસીઓ બધા હર્ષિતને પામ્યા. અને બધાને એને થયું કે મુકુંદ છે ને ખરા પુત્ર, છે ને ખરા પુત્ર. આવા તો પુત્ર અમે પ્રથમ વખત જોયા કે પિતાનું એક એક વચન ઝીલી લે, ઝીલી લે. હવે આ પુત્ર હોય તો કોઈ છોડવાનું મન કરે? હે, કોઈ કરે? પણ ભગવાનનું એવું કર્યું ને, ભગવાનની એવી ક્રિયા ને અને એવી કળા ને, એવા જે પુત્ર હોય ને, એને ભગવાન સાધુ જ કરી દે. સમજોજો, કરી દે કે ના કરી દે? કરી દે. કારણ કે એનો જન્મ જ છે ને અનેક જીવના કલ્યાણને માટે થયો હોય ને, એનો જન્મ જ અનેક જીવના કલ્યાણને માટે થયો હોય. હા, એવું નથી હોતું, સંસારમાં પણ એવા સત્પુરુષ હોય છે, સત્પુરુષ હોય છે. પૂજ્યપાદ ગુરુજી કહે છે ને કલ્યાણ કણિકામાં ઘણી વાર એ વાત બહુ સરસ આવે છે કે સત્પુરુષ ખાલી ભગવા કપડામાં હોય એવું હોતું નથી, પુરુષમાં હોય એવું પણ હોતું નથી. સત્પુરુષ તો કાળા કપડામાં પણ હોય, ભગવા કપડામાં પણ હોય, ધોળા કપડામાં પણ હોય, પુરુષમાં પણ હોય, નારીમાં પણ હોય, બાળકમાં પણ હોય, એ ગમે ત્યાં ગમે તે સ્વરૂપે ભગવાન મોકલતા હોય છે. જેનામાં સત્પુરુષના લક્ષણ હોય ને, એ સત્પુરુષ જ કહેવાય. પણ ભગવા ખાલી હોય એ સત્પુરુષ
ની વ્યાખ્યા માત્ર નથી. એમ કે મોટા પુરુષના વચન એ ઉપનિષદ મંત્ર હોય છે, વ્યાસસૂત્ર સમાન હોય છે, એ પરાવાણી હોય છે. સદગુરુની વાણી કેવી છે? પરાવાણી હોય છે. જેમ ભગવાનની વાણી પરાવાણી હોય છે, એમ સત્પુરુષની વાણી પણ પરાવાણી હોય છે. પરાવાણી હોય છે. એ સંસારમાં પુત્રને મા બાપના વચન હોય, મા બાપની આજ્ઞા હોય, એ બધું શું છે? પરાવાણી છે. અને મુમુક્ષુ જે આધ્યાત્મિકના માર્ગે જતન કરતો હોય, મોક્ષના માર્ગે પ્રયત્ન કરતો હોય, એના માટે સદગુરુના વચન અને ભગવાનના વચન, ભગવાનના વચન તો બધાના જ માટે પરાવાણી છે, એમ સત્પુરુષના વચન પણ બધાને જ માટે પરાવાણી છે. એ બાળ મુકુંદે આનંદરામ વિપ્રની બધી જ વાતો ગ્રહણ કરી અને પરાવાણી સમજીને ગ્રહણ કરીને પોતાના જીવનમાં અનુપાલન કરવા લાગ્યા. બધા જ ખૂબ પ્રસન્ન થયા. અને ત્યારે આનંદરામ વિપ્રએ પણ જે ઘેરે આવેલા ગામંતરાઓથી આવેલા જે પંડિતો હતા, ગામવાસીઓ હતા, સંબંધીજનો હતા, જ્ઞાતિજનો હતા, એ બધાને દક્ષિણાઓ આપી, દક્ષિણાઓ આપી. કોઈ બ્રાહ્મણને ગાયો આપી, સુવર્ણ મુદ્રાઓ આપી, વસ્ત્રો આપ્યા, કોઈને કોઈને અલંકારો આપ્યા, કોઈને વાહનોના દાન કર્યા અને ઈચ્છિત ભોજનો આપી બધાને વિદાય કર્યા. ત્યારબાદ પ્રસન્ન થયેલા આનંદરામ એ પુત્ર મુકુંદને સંપૂર્ણ વેદનો અભ્યાસ કરાવતા થયા. એની વાત આપણે કાલે દોહરાવીશું. આજની કથાને આપણે એ જાણ્યું કે એ મુકુંદના ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા અને આનંદરામ વિપ્રએ પણ એમને ઉપદેશ આપ્યો, ધર્મનો મર્મ સમજાવ્યો અને હવે આનંદરામ વિપ્ર એમને વિદ્યા ગ્રહણ કરાવે છે. એ આપણે કાલે જઈશું. અહીં કથા પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.